चार वर्ष पहला बहार आयेल साबरकांठा जिल्ला में चकचारी बोगस शिक्षण भर्ती कौभांड में आज ईडर कोर्ट द्वारा 10 शिक्षकों ने जामीन अरजी फगावी दीधी छे। जिल्ला में माध्यमिक शाला में थयेली भर्ती कौभांडना चार वर्ष पूर्वे बे डीडीओ तथा बे कर्मचारियों ने धरपकड़ बाद हवे शिक्षकों ने जामीन फगावाता आ मुद्दों टॉप एंड टाउन बन्यो छे। साबरकांठा जिल्लाना परोया गुंदेल सेबल्ले अने चोरीवाड गामनी हाईस्कूलमां 38 शिक्षकोनी बोगस रीते भर्ती करीने आचरવામાં આવેલા એક મોટો કૌભાંડ સપ્ટેમ્બર 2015માં પ્રકાશમાં આવ્યું હતું, જેમાં બોગસ સરકારી પત્રકો બનાવીને નિયામકની બોગસ સહીઓ સાથે ભરતી કરાયેલા આ 38 બોગસ કર્મચારીઓનો પગાર પણ આકારી દેવામાં આવેલો, ત્યારે શિક્ષણ વિભાગમાં થયેલી એક નનામી અરજીના પગલે આ મુદ્દે તપાસ થતાં આ સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું, જેમાં સાબરકાંઠા પોલીસે બનાવેલી ટીમે તાત્કાલિક શિક્ષણ અધિકારી વિષ્ણુભાઈ ચૌધરી, પૂર્વ શિક્ષણ મંત્રી અધિકારી જ્યોતિબેન સોલંકી, કચેરી અધિક્ષક જીકે પાંડોર અને હિસાબી અધિકારી ડીપી ચુડાસમાની ધરપકડ કરેલી। 1/7/14 રોજ સરકારશ્રીને ધ્યાન ઉપર આવતા કે સાબરકાંઠા જિલ્લાની અંદર શિક્ષકોની ગેરકાયદેસર રીતે ભરતી કરી તેઓને પગારથી સરકારશ્રીના ફૂલ પગારથી તેઓની ભરતી કરવામાં આવેલ છે, અને જે ગેરકાયદેસર રીતે હુકમ તૈયાર કરવામાં આવેલ તે હુકમની સરકારશ્રીને જાણ થતાં સરકારશ્રીએ ખેરોદ પોલીસ સ્ટેશનના ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 40/14, ખેડ રૂમમાં પોલીસ સ્ટેશનના ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 69/14 તથા ઈડર પોલીસ સ્ટેશનના ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 138/14 ગુના રજિસ્ટર કરી લગભગ 37 શિક્ષકો સામે કાર્યવાહી હાથ ધરે। જો બોગસ ભરતી થયેલ સ્કૂલોના નામ તરફ નજર કરીએ તો પોસીના તાલુકાના પરોયા ગામની બીએસ વાઘેલા માધ્યમિક સ્કૂલ, ગુંદેલ ગામની માતુશ્રી ટીએસ બ્રહ્મભટ્ટ હાઈસ્કૂલ, ખેડબ્રહ્મા તાલુકાના નાંદ સેબલ્યા ગામની સૌરભ વિદ્યાલય, ઈડર તાલુકાના ચોરીવાડ ગામની જેપી શાહ હાઈસ્કૂલ, આ ચાર હાઈસ્કૂલોમાં નીતિ નિયમો નેવે મૂકીને ભરતી કરી દેવાઈ હતી। ત્યારે નોંધનીય છે કે બોગસ ભરતી કૌભાંડ મુદ્દે ઈડર પોલીસ સ્ટેશને એક, ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં 18 અને ખેરોજ પોલીસ સ્ટેશનમાં 19 શિક્ષકો અને સંચાલકો સામે પોલીસ ફરિયાદ થયેલી, તો આ કૌભાંડમાં તાત્કાલિક જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી વિષ્ણુભાઈ ચૌધરી અને કચેરી અધિક્ષક જીકે પાંડોને સસ્પેન્ડ કરી દેવાયા હતા। વળી ગાંધીનગર શિક્ષણ નિયામકની કચેરીમાંથી પણ આ મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ થયો હતો, જેમાં નિયામક સહિતના જવાબદાર અધિકારીઓની સહીઓ બોગસ હોવાનું બહાર આવ્યું હતું। ત્યારે હાલમાં આ શિક્ષકોને જામીનના મંજૂર થતાં સીઆઈડી દ્વારા તેમની ટૂંક સમયમાં ધરપકડ થાય તેવી શક્યતાઓ છે। દરમિયાન એ તમામ શિક્ષકોએ હાઈકોર્ટમાં અરજી કરે અને જે અરજી વિડ્રો કરતા સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ જોડે તપાસ હોય તેઓની ધરપકડ કરવા સારું ચક્રો ગતિમાન કરતા આ તમામ શિક્ષકોએ એડિશનલ સેશન્સ જજ શ્રી કે એ પઠાણ સાહેબની કોર્ટમાં આગોતરા જામીન અરજીઓ દાખલ કરેલ, જે તમામ જામીન અરજીઓ નામદાર કોર્ટ દ્વારા રિજેક્ટ કરવામાં આવેલ છે। પ્રણય જયંતિલાલ સોની। સાબરકાંઠા જિલ્લા માધ્યમિક શિક્ષણ વિભાગની કચેરી સહિત ગાંધીનગર નિયામકની કચેરીમાં પણ આ સમગ્ર કૌભાંડના સાંટા ઉડેલા, ત્યારે હવે આ શિક્ષકોની ધરપકડ થયા બાદ ગાંધીનગરની કચેરીની તાત્કાલિક અધિકારીઓના નામ પણ ખુલે તો નવાઈ નહીં। નિર્મિત રાવલ, ZSTV, સાબરકાંઠા, ઈડર।